સુરતના પાંડેસરા અને પલસાણામાં યુરિયા ખાતરમાં કાળા બજારી ઝડપાય છે સચિનના કેમિકલ ગોડાઉનમાંથી બોરી યુરિયા ખાતર મળી આવ્યું હતું દરોડા દરમિયાન કેમિકલ ગોડાઉનમાંથી પાંચસો એકતાલીસ ખાલી બોરીઓ પણ મળી આવી તો નાયબ ખેતી નિયામક વિશાલ કોરાડ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવીની ખાલી બોરી છે બીજી બોરી કિલોની

તો પોરબંદર ખાતે ત્રીસ માર્ચથી ત્રણ એપ્રિલ સુધી ભવ્ય માધવપુરના મેળાનું આયોજન કરાયું છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મની વિવાહ પ્રસંગે આ મેળાનું આયોજન કરવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુ ઉદ્ઘાટન સમયે હાજર રહેશે ત્રીસ મી ના રોજ સાંજે છ વાગ્યાથી મેળાનો પ્રારંભ થશે રામનવમી એટલે રોજ મેળાનો શુભારંભ થશે અને પછી ત્રણ તારીખ સુધી મેળામાં અનેક પરંપરાગત કાર્યક્રમો પણ યોજવામાં આવશે આજે આદ્યકવિ કવિ નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતિ છે જ્યારે જૂનાગઢના નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ ખાતે તપપ્રયાણ પ્રયાણ જયંતિની ઉજવણી કરવામાં આવે વહેલી સવારથી જ નરસિંહ મહેતાના પદોના ગાયન તેમજ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા હતા દર વર્ષે નરસિંહ મહેતાની યાદો સાથે જોડાયેલ તમામ પ્રસંગોની નાગર સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે તપપ્રાયણ જયંતિમાં ભગવાન શ્રીને મેળવ્યા બાદ મહાદેવને પ્રસન્ન કરી અને મહાદેવ થ્રુ શ્રી કૃષ્ણની પણ તેમને આરાધના કરી અને એ જ શ્રી કૃષ્ણએ આજ સુધી આપણને આ નરસિંહ મહેતાજી આપ્યા છે અંદાજીત પાંચસો ને પંચ્યાસીમી આ તપપ્રાયણ જયંતિ છે